કોંગ્રેસ આગામી ચૂંટણીને લઈ એક વાર ફરી સક્રિય બની છે અને આ વખતે કોંગ્રેસ ભાજપને ટક્કર આપવા માટે આક્રમક મોડમાં જણાઈ રહી છે. ત્યારે આગામી ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા ત્યારથી જ રણનીતિ તૈયાર કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે, જેના ભાગરૂપે આજ ડીસા ખાતે જિલ્લા પંચાયતના રેસ્ટ હાઉસ ખાતે મહત્વની કારોબારી બેઠક મળી હતી, જેમાં કોંગ્રેસના પીઢ આગેવાન નેતા પોપટજી દેલવાડિયા, પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ, પ્રકાશભાઈ ભરતિયા સહિત અન્ય આગેવાનો હાજર રહ્યા હતા અને ઉપસ્થિત કાર્યકરોને આગામી ચૂંટણીની રણનીતિની સમજ આપવામાં આવી હતી. આગામી ચૂંટણી સમય કોંગ્રેસે કયા કયા મુદ્દાને ધ્યાને લઈને ભાજપને ઘેરવી તે અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું. આજે અમારે ડીસાની વિસ્તૃત કારોબારીની મીટિંગ હતી ડીસા તાલુકા કોંગ્રેસ સમિતિ મારફત. પરદેશમાંથી પણ અમારે પ્રભારીઓ આવ્યા હતા. ખૂબ વિસ્તૃત ચર્ચા થઈ, સંગઠન વિશે ચર્ચા થઈ, બૂથ મેનેજમેન્ટ માટે બી ચર્ચા થઈ, આગામી ચૂંટણી માટે પણ ઘણી બધી વ્યૂહરચના વગેરેની ખૂબ ચર્ચા થઈ. અમારા ભાઈ મિત્ર પોપટજી ભાઈએ પણ બે ત્રણ ઠરાવ મૂક્યા, એ પણ ઠરાવ થયા અને સારી ચર્ચાના અંતે પૂરી કારોબારી કરી છે. ખાસ કરીને ખેડૂતો માટેની મોટી પરેશાની છે કે ખેડૂતો ખૂબ જ દુઃખી છે. આમ ભલે લાગે કે સુખી છે આ છે, પણ એવું નથી. તમામ ક્ષેત્રે ભાવ વધ્યા છે, ડીઝલ પેટ્રોલ વધ્યું એટલે બધા ભાવ વધે. એટલું જ નહીં પણ એના કપડાં પહેરવા, એને ખાવા ખર્ચો લાવવો, કરિયાણું લાવવું, બાળકોને કંઈક ફી આપવી, કપડાં લાવવા, દરેક ક્ષેત્રે એટલી બધી મોંઘવારી વધી છે કે ખેડૂત માત્ર સફેદ કપડાં પહેરીને ફરે છે, બાકી દેવાદાર છે. ખાસ એક એક્ઝામિન દાખલો આપું કે ગયા વર્ષે મગફળી 1000 રૂપિયાનો ભાવ હતો, ત્યારે મિલવાળા માલિકોને 1200-1300 રૂપિયે ડબ્બો પોસાતો હતો. આ વખતે મોંઘવારી વધી ગઈ મિલવાળાને, એટલે લગભગ 2400-2700 ડબ્બો વેચાય છે. ત્યારે ખેડૂતને 1000 રૂપિયા જ મગફળીની છે. મારે દરેક શાસનકર્તાવાળાને વિનંતી છે અને દરેક પાર્ટીના ચૂંટાયેલા બધાને વિનંતી છે કે તમે આ એક જ દાખલામાં સમજો કે અગર જો મિલ માલિકોને તેલના ભાવ ડબલ કરવા પડે તોય નથી પોસાતું, તો ખેડૂતને ક્યાંથી પોસાતું હશે? ખેડૂતને પણ તમામ વસ્તુ બહારથી લાવવી પડે છે, તમામ ટેક્સ ભરવો પડે છે. કે ખેડૂત ટેક્સ નથી ભરતો, એ હોટલમાં જમવા જાય તો ટેક્સ ભરવો પડે છે, કપડું લાવે તો ટેક્સ ભરવો પડે છે, ઘરમાં કંઈ સામાન લાવે તો ટેક્સ ભરવો પડે છે, મજૂર પણ ટેક્સ ભરે છે, ફોન વાપરે તો ટેક્સ ભરે છે. એટલે કોઈ ટેક્સ મિલવાળો જ ભરે છે એવું નથી, પૂરો ટેક્સ તો લોકો ભરે છે. આ ગરીબ મજૂર ખેડૂત આ ભરે છે. એટલે ખરેખર વિચારીને ખેડૂતો માટેની આવી કંઈ જોગવાઈ કરવી જોઈએ. વીજળીની અંદર પણ 50% ભાવ ઘટાડવો જોઈએ. તાજેતરમાં વચ્ચે વીજળી કંઈક તકલીફ થઈ એટલે ખેડૂતોનું બંધ કરી દીધું, પણ ઉદ્યોગવાળાનું નહીં. તો એવી નીતિ નહીં રાખવી જોઈએ. પહેલાં ઉદ્યોગવાળાનું બંધ કરો, એમાં નુકસાન નથી જતું, એમાં કંઈ બળી નથી જતું. ખેડૂતનું બળી જાય છે, એનો પાક બળી જાય છે. એક દાડો બંધ રહે એટલે એના પશુ પીવા માટે પાણી નથી હોતું. આ બધી નાની નાની સમસ્યાને શાસન કરવાવાળા સમજે અને બધી જ ખેડૂતને ગરીબ મજૂર તરફ એમના કંઈક ને કંઈક સારી યોજનાઓ લાવે એવી પણ વિનંતી છે. બાકી ખૂબ દુઃખી છે. આજે તમામ લોકોની રજૂઆત એ જ હતી કે મોંઘવારીમાં પીસાઈ ગયા છે, ખેડૂત જીવી કેમથી, ખેતી કરી કેમથી. દરરોજ ટીવીમાં કહે છે ખારતના ભાવ વધ્યા નથી, ખાતર નજર. અત્યારે બધા જ ખેડૂતોએ કહ્યું કે બધા જ ભાવ વધ્યા છે, ઉલટી 50 કિલોની ઠીલીના 45 કિલો કરી દીધી, 5 કિલો વજન ઘટાડ્યું, ભાવ વધાર્યા. એમ બિયારણની પણ આ જ જફા છે, દવાઓ પણ આ જ જફા છે. એટલે દરેક ક્ષેત્રે ખેડૂત મરે છે, એના માટે કંઈક કરવું જોઈએ. અને કોંગ્રેસ ચૂંટણી માટે બધી એક છે, મક્કમ છે. અમે બધા જ કોંગ્રેસના ગભે ગભો મિલાઈને કોંગ્રેસ જે બી મેન્ડેજ આપશે એને અમે 100% જીતાડશું. અને આ વખતે કોંગ્રેસનું શાસન છે એમાં બે મત નહીં. સંજય સિંહ રાઠોડનો રિપોર્ટ, SI ન્યૂઝ, બનાસકાંઠા.